પોરબંદર સંસદ અને દાસી જીવન જગતનું અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રહીશ ખાતે કરાયું સન્માન. રહીજના આંગણે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોએ આપી હાજરી. ત્રણ જિલ્લાના આગેવાનો રહ્યા હાજર. અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા સાલ ઓઢાડી અને ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને સંસદ રમેશભાઈ ધડુકનું કરાયું સન્માન. સંસદ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હું ભગવાન દાસી જીવનનો શિષ્ય છું અને દલિત સમાજ મારો સમાજ છે અને હું હર હંમેશા દલિતોની સાથે રહ્યો છું અને રહીશ. મારા માટે દાસી જીવન ભગવાન છે ને હું તેમનો દાસ છું. ગમે ત્યારે જરૂર પડે તે મને એક કોલ કરી યાદ કરજો. આ કાર્યક્રમ દરમિયાન કેશોદ ગુજરાત ન્યૂઝના ચીફ હરદેવસિંહજી રાયજાદાની ટીમ સાથે મુલાકાત લઈ લોકોના પ્રશ્નોની ચર્ચા કરી પ્રતાપસિંહ ચુડાસમાના ઘરે સંસદ સહિત કાર્યકરો અને આગેવાનો દ્વારા ભોજન પ્રસાદી લીધી. જ્યારે કોરોના મહામારીમાં અને માંડવીની સિઝનમાં અને ટૂંકા સમયમાં ફોન કોલથી ભેગા થયેલા તમામ અનુસૂચિત જાતિના ભાઈઓ હાજર રહી સંસદ રમેશભાઈ ધડુક, કેશોદ દેવાભાઈ મારમા, માજી ધારાસભ્ય ભગવાનભાઈજી કરગટ્યા, અરવિંદભાઈ લાડાની વંદનાબેન મકવાણા સહિત સન્માન કરવામાં આવેલ અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેલ તે બદલ અનુસૂચિત જાતિ પ્રમુખ જયંતિભાઈ ચાંદપા અને ભાનુભાઈ પરમાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. બસ આજે દરેક સમાજના લોકો સાથે મળવાનું થયું છે અને એના જે કઈ પ્રશ્નો હોય એનો વેલામેલી તકે નિવારો લેવાનો અને એક સ્નેહ મિલન ટાઈપનો આજે કાર્યક્રમ હતો. અમારા દાસી જીવન સાહેબની કૃપાથી આજે મને ઘણા સમયથી અમારી ઈચ્છા હતી કે મારા પોરબંદર લોકસભામાં મારે દલિત સમાજના લોકોને એક સ્નેહ મિલન જેવું રાખવું છે. એ સ્નેહ મિલનના ભાગરૂપે આજે આ માંગરોળ ખાતે રહીશ ખાતે એક સરસ મજાનું આયોજન કરવાનું આવ્યું છે અને દલિત સમાજના બધા લોકો મોટાભાગે હાજર રહ્યા હતા અને જે કાંઈ એના પ્રશ્નો હશે અને ભાજપમાં વધારે વ્યાપ કેમ વધે, વિશ્વાસ કેમ વધે એ બધી આજે ચર્ચા કરવા.